જય સ્વામિનારાયણવાલા વિદ્યાર્થીઓ સહજાનંદ વિદ્યાલય ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે ગયા તાસની અંદર આપણે પાઠસોળ સિંહની દોસ્તી એ જોયો તેનો અભ્યાસ મેં પીડીએફ ફાઇલમાં આપ્યો હતો તે તમે લખી દીધો હશે આજે એને અનુલક્ષીને આપણે અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું તો ચાલો આપણે અભ્યાસની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો તો એનો પ્રશ્ન છે એક જોઈને આંખો ઠરે એવો મોલ ખેતરમાં ઊભો છે એટલે શું તમે પાઠમાં જોયો હશે જોઈને આંખો ઠરે એવો મોલ ખેતરમાં ઊભો છે એટલે મોલ સારો થયો છે તો જવાબ આવશે સિંહ મોલ સારો થયો છે હવે છે પ્રશ્ન નંબર બે સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો કારણ કે તો સિંહ ઢગલો થઈને કેમ ઢળી પડ્યો હતો તો એ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો તેણે સિંહણનો વેર લેવા માટે જે મગર જોડે કુસ્તી કરી હતી એના માટે સિંહ આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો હવે આવે છે પ્રશ્ન નંબર દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે શું તો સિંહ કોના ઘરે રહેતો હતો દરબારના ઘરે કેમ કારણ કે દરબારે તેની સેવા ચાકરી કરી હતી માટે પ્રશ્ન નંબર ચાર સિંહની દોસ્તી પાઠ એ કયા વિસ્તારનો છે ગીરનો ભાલનો નદી કિનારાનો કે તળાવ કિનારાનો તો જવાબ આવશે એ ગીર ગીર વિસ્તારનો વિસ્તારનો સિંહની દોસ્તી છે હવે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ચોમાસું પૂરું થતા લોકો કયા કામે લાગી ગયા છે તો જવાબ આવશે ચોમાસું પૂરું થતા લોકો ખેતરમાં ઉભેલા મોલ એટલે કે પાકની લણણીના કામે લાગી ગયા છે પ્રશ્ન નંબર એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ નદીમાં શું જોયું તો એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ સિંહ અને સિંહણના યુગલને નદી તરફ આવતું જોયું સિંહ અને સિંહણનું સિંહણના યુગલ એટલે કે જોડી નદીના કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો તો સિંહણના મોતનું વેર લેવા માટે મગરની રાહ જોઈ નદીના કાંઠે બે ત્રણ દિવસ ભૂખ્યો અને તરસ્યો બેસી રહ્યો પ્રશ્ન નંબર ચાર સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું તો આપણે પાઠ જોયો હોય તો આપણને ખબર પડી જાય કે કેમ યુદ્ધ થયું તો સિંહણનું વેર વાળવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું તો તેનો જવાબ છે સિંહ અને સિંહણ પાણી પીવા માટે જ્યારે નદીમાં ઉતર્યા ત્યારે ઓચિંતો એક મગર આવ્યો અને સિંહણને ઊંડા પાણીમાં ખેંચી ગયો સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ પાછળ ગયો પણ પાણીમાં લાચાર હોવાથી સિંહણને તે બચાવી શક્યો નહીં આથી સિંહણના મોતનું વેર વાળવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું વિદ્યાર્થીઓ સિંહ તો જંગલનો રાજા છે પણ જંગલનો રાજા પાણીની અંદર સક્ષમ હતો નહીં માટે સિંહ સિંહણ મગરને પાણીમાં ખેંચી ગઈ પ્રશ્ન નંબર ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુકુક જોયું તો ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક ભર્યું દ્રશ્ય એ દિવસે જોયું કે દરબાર માત્રાવાળાની સ્મશાન યાત્રામાં

સિંહણનું વેર જ્યારે મગર જોડે લે છે એની વાટ આપાટમાં કરી છે તો એનો ઉત્તર છે મગર જ્યારે સિંહણને ઊંડા પાણીમાં ખેંચી ગયો ત્યારે સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ પાછળ ગયો પણ પાણીમાં આગળ જવામાં લાચાર હોવાથી સિંહ પાછો આવીને હતાશ થઈને નદીના વેકુરમાં વેંકુર એટલે રેતી રેતીમાં બેસી ગયો દૂરથી ક્યારનાય આ દ્રશ્ય જોઈ રહેલા દરબાર માત્રાવાળા સિંહના મોઢા પર દેખાતી સિંહણને ન બચાવી શકવાની પીડા દૂરથી માત્રાવાળા પારખી ગયા આથી સિંહ હવે શું કરશે એ જોવાની અને જાણવાની ઈચ્છા દરબારને થઈ પ્રશ્ન નંબર બે સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો તો આપણને ખબર જ છે સિંહ નદીના કાંઠે કેમ બેસ્યો હતો તો જવાબ છે મગરે સિંહણને ઊંડા પાણીમાં ખેંચી જઈ મારી નાખી હતી આથી સિંહ મગરને મારીને પોતાની રાણીનું વેર લેવા માગતો હતો મગર ઊંડા પાણીમાં જતો રહ્યો હોવાથી સિંહ એની રાહ જોતો જોતો નદી કાંઠે બેસી રહ્યો હતો આમને આમ બે ત્રણ દિવસ નીકળી ગયા પણ સિંહ ભૂખ્યો અને તરસ્યો નદી કાંઠે બેસી રહ્યો પ્રશ્ન નંબર ત્રણ દરબાર માત્રાવાળાએ સિંહણની સિંહની સેવા ચાકરી કેવી રીતે કરી તો દરબાર માત્રાવાળાએ સિંહને લોહી લુહાણ હાલતમાં ઢળી પડતો જોઈને માત્રાવાળાને સિંહ ઉપર દયા આવી આથી ગામ લોકોએ ના પાડવા છતાં દરબાર નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે પહોંચ્યા ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા વનસ્પતિના પાંદડા વાટીને જખમ ઉપર પાટા બાંધ્યા અને સિંહના શરીર પર ઠંડુ પાણી છાંટ્યું થોડી વારે સિંહ ભાનમાં આવ્યો ત્યારે દરબારે એક વાસણ મંગાવ્યું અને એમાં પાણી ભરીને સિંહના મોઢા આગળ ધર્યું આમ દરબારે થોડા દિવસ પૂરી ધીરજથી અને ઊભા પગે સિંહની સેવા ચાકવી કરી નંબર ચાર સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત

સિંહ પોતાની વેદનાને ક્યાં વાચા આપી શકવાનો હતો તેથી સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઢી રહ્યો હતો એમ કહી શકાય છે હવે પ્રશ્ન નંબર પાંચમાં છે કે તમારા જીવનમાં બલે બનેલા પાણી પ્રેમના પ્રસંગ વિશે લખો તો આપણા જીવનમાં પણ આપણે નાના હોઈએ તો કૂતરા ગલુડિયા હોય બિલાડીના બચ્ચા હોય એવાને આપણે રમાડતા હોઈએ તો ચોમાસાની ઋતુ હતી વરસાદ વરસી રહ્યો હતો હું સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહ્યો હતો એટલામાં મારી નજર એક ખૂણામાં લપાઈને બેઠેલા વરસાદમાં ભીંજાવાથી ધ્રુજી રહેલા એક ગલુડિયા પર પડી તો મને તેના ઉપર દયા આવી તેને મેં ગોદમાં ઉઠાવીને ઘરે લઈ આવ્યો મમ્મી પપ્પાને પણ તેના પર દયા આવી પછી મેં કપડાંથી એમનું શરીર લૂછ્યું તેને રોટલી ખવડાવી ત્યારબાદ તેને ગરમ શાલ વિટાડીને સોવડાવી દીધું બીજા દિવસે તે સ્વસ્થ હતું પણ પછી તે અમારા ઘરમાંથી ક્યાંય બહાર ગયું નહીં ત્યારબાદ તે અમારી સાથે રહેવા લાગ્યું તો મેં તેનું નામ સુપાડ્યું હતું મોતી ધીમે ધીમે મોતી તો મારો ખાસ મિત્ર બની ગયો હું સ્કૂલે જાઉં ત્યારે મોતી મને ઘરની બહાર સુધી મૂકવા આવે અને હું સ્કૂલેથી ઘરે આવું ત્યારે મારી રાહ જૂતો ઊભો હોય હું ન જમું ત્યાં સુધી એ પણ ન જમે એકવાર સ્કૂલમાં રમતા રમતા હું પડી ગયો હતો મારા હાથ પગમાં ખૂબ જ ઈજા થયેલી મને લોહી પણ નીકળ્યું હતું રડતો રડતો હું ઘરે આવ્યો મને રડતો જોઈને મોતીની આંખમાંથી પણ આંસુની ધારા વહેવા લાગી એ દિવસે મને સમજાયું કે ખરા અર્થમાં મોતી મારો સાચો મિત્ર છે વિદ્યાર્થીઓ તમે એક વખત કૂતરાને રોટલી આપો ને તો એ જીભ લપ લપાવતું તમારા ઘરે બીજા દિવસે પણ આવે તમે જોજો હવે પ્રશ્ન નંબર બે સૂચવ્યા મુજબ કરો તો પ્રશ્ન નંબર બેની અંદર છે કે પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હો તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો તો પાઠની અંદર છે ને મોલ ઘુમરી રાતદી છીછરું વેકુર વાળું વિજોગી ઢોલિયો પેઠે પાદર ટાડ લુગડા લણણી અને કળાઓ તો આવા જે આપણે શબ્દો પ્રાદેશિક શબ્દો જોયા હવે આ શબ્દોનો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે જેમ કે મોલ તો ખેતરમાં લીલોછમ મોલ લહેરાય છે ઘૂમરી તો નદીમાં ઘૂમરી લેતું પાણી વહી જાય છે રાત દી તો પાક લણવામાં તેમણે રાત દી એક કર્યા છીછરું તો નદીનું પાણી કેવું છે છીછરું છે પેઠે તો તેઓ રાજાની પેઠે ચાલે છે વૈકુર તો રામજીભાઈ નદીના વૈકુરમાં ચાલ્યા જાય છે વાળું પટલાણી વાળું લઈને આવ્યા છે વિજોગી ખેતરને સેઢે મજૂર વિજોગી થઈને બેઠો છે ઢોલિયો રામજીભાઈ ઢોલિયો ઢાળીને વાળું કરવા બેઠા છે પાદર તો ગામના પાદરમાંથી એક નદી વહે છે ટાઢ તે ટાઢથી ધ્રુજે છે લુગડા એમના લુગડા મેલા થઈ ગયા છે લણણી તો પાસેના ખેડૂતમાં ખેતરમાં ખેડૂતો લણણીના કામે લાગી ગયા છે બીમાર તે બીમાર હોય તેવું કળાય છે પ્રશ્ન નંબર ચારમાં રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય પ્રયોગ આપેલા છે તો આ પાઠમાં રૂઢિપ્રયોગો આવે છે જેમ કે રૂવાડા બેઠા કરી દેવા તો ભયની અસર થવી તો વાક્ય છે દુષ્કાળનું દશ્ય જોતા મંત્રીશ્રીના રૂવાડા બેઠા થઈ ગયા તમે વાક્ય પ્રયોગ તમારી હિસાબે પણ કરી શકો છો આપણે સ્કૂલ ચાલુ હતી ત્યારે કહેતા હતા ને વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાનો છે પ્રશ્ન બે ખાતર પાડવું એટલે કે ચોરી થવી આજકાલ મંદિરમાં પણ ચોર ખાતર પાડવા લાગ્યા છે ત્રણ સંચળ થવો એટલે કે અવાજ થવો ચોરી કરતી વખતે ચોર સંચળ થવા દેતા નથી કારી ન ફાવવી એટલે યુક્તિ સફળ ન થવી તિજોરી ખોલવાના પ્રયત્નમાં પ્રયત્નમાં ચોરોની કારી ફાવી નહીં સટોસટનો જંગ ખેલવો તો જીવન મરણ વચ્ચેની લડાઈ કરવી તો મગરના જડબામાંથી છૂટવા સિંહણે સટોસટનો જંગ ખેલ્યું જાનની બાજી લગાવવી તો જાન જોખમમાં મૂકીને કામ કરવું તો ચોરોએ જાનની બાજી લગાવવા છતાં પોલીસના પંજામાંથી છૂટી શક્યા નહીં સાત આંખો ભીની થવી તો ગદગદ થઈ જવું એની કરુણ કથની સાંભળીને મારી આંખ તો ભીની થઈ ગઈ હૃદય દ્રવી ઉઠવું તો દયા ઉત્પન્ન થવી તો સિંહને ઢળી પડતો જોઈને દરબારનું હૃદય દ્રવી પ્રશ્ન નંબર અંદર આપેલા છે કે નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો તો પ્રકાર વિદ્યાર્થીઓ કોને કહેવાય કે વિધાન વાક્ય પ્રશ્ન વાક્ય ઉદ્ગાર વાક્ય એને પ્રકાર કહેવાય છે તો એક વિધાન વાક્ય છે કે ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે તો કયું વાક્ય છે વિધાન વાક્ય તમારા માત્ર આશીષ માંગુ છું એ શું છે એ પણ વિધાન વાક્ય છે પ્રશ્ન નંબર છે શા માટે બહુ દ્રવ્ય આ ધનિક પાસેથી લેવું નહીં તો એ શું કહેવાય પ્રશ્ન વાક્ય કહેવાય ચોથામાં આપેલું છે રસ હવે ભરી દેને પાત્ર તો એ કયું વાક્ય છે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે કહેવાય ઉદ્ગાર છઠ્ઠામાં છે પાંચમામાં છે ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઊઠે છે તો એ કયું છે વિધાન વાક્ય અહો કેવી સુખી જોડું આ કર્તાવી નિરમ્યું હશે તો એ છે ઉદ્ગાર ચિહ્ન છે એટલે સ્વાભાવિક છે ઉદ્ગાર વાક્ય આ જાનવરને એકબીજા સાથે કેવા હેતપ્રીત છે તો એ છે ઉદ્ગાર વાક્ય પોતાની નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે તો એ છે પ્રશ્ન વાક્ય સિંહ ઢોળીઓ ઢાલીને સૂતો હતો તો એ છે વિધાન વાક્ય અને દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો એ છે ઉદ્ગાર વાક્ય તેવી રીતે વાક્ય તમારે જોઈ લેવાના હવે પ્રશ્ન નંબર છ આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરીને જે જીવનદાન આપે છે અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ તો તમે શું કરી શકો છો તેની વિગતવાર નોંધ લખો દાખલા તરીકે ગાય કે કૂતરું તો બાળપણમાં ઘણા પ્રસંગો બનતા હોય છે તેમાંથી કેટલાક પ્રસંગો કાયમ માટે યાદ રહી જાય એવા હોય છે તો અહીંયા મારા બાળપણનો એક પ્રસંગ હું અહીંયા વર્ણાવું છું કે દિવાળીની રજાઓ હતી હું મામાના ઘરે ગયો હતો મારા મામાનું ગામ નદી કિનારે આવેલું છે ત્યાં એક ઘેઘોર વડલો છે વડની નીચે અમે ગિલ્લી દંડો આંબલી પીપળી જેવી રમતો રમીએ છીએ અને ખૂબ જ મજા કરીએ છીએ તો રમ્યા પછી નદીમાં નાતા હતા ત્યાં દૂરથી નદીના પ્રવાહમાં કંઈક તણાતું જોયું તે બિલાડીનું બચ્ચું હતું તો અમે તરતા તરતા એ બચ્ચા પાસે ગયા બચ્ચું તો જીવતું હતું તેની અસહાય નજરે અમને જોઈ રહ્યું હતું મેં બચ્ચાને ઉપાડી લીધો અને તરતો તરતો હું દરિયા કિનારે નદી કિનારે આવ્યો તો બિલાડીના બચ્ચાને ઘરે લાવીને શક્ય એટલી અમે સારવાર કરી તો બિલાડીનું બચ્ચું બચી ગયું આજે તે બચ્ચું મોટું થઈ ગયું છે અને અમારા ઘરે જ રહે છે તેને અમે પાળ્યું છે આ પ્રસંગથી મને સારું કામ કર્યાનો આનંદ અને સંતોષ થાય છે આ પ્રસંગ હંમેશા હું મારી નજર સમક્ષ જ રહે છે જ્યારે જ્યારે કોઈ ઘવાયેલા પશુ એ પક્ષી મારી નજરે પડે છે ત્યારે હું એને બચાવવાનો પ્રયત્ન કરું છું તો વિદ્યાર્થીઓ આપણે પણ આવો એકાદો પ્રસંગ બન્યો હોય તો ચાલો વિદ્યાર્થીઓ અભ્યાસ અને સ્વાધ્યાય અહીંયા હું પૂર્ણ કરું છું તો આ અભ્યાસ અને સ્વાધ્યાયની જે પીડીએફ ફાઇલ આપું તે તમારે તમારી નોટની અંદર સારા અક્ષરી લખવાની છે અહીં આપણો સિંહની દોસ્તી પાઠ પૂર્ણ થાય છે નેક્સ્ટ તાસની અંદર નવો પાઠ આપણે જોઈશું તો ચાલો વિદ્યાર્થીઓ આવજો જય સ્વામિનારાયણ